नमस्कार दर्शक मित्रों, जीएसटीवी नी विशेष रजवा ध रियल डिबेट में आपनु स्वागत छे। हूँ छू देवा। दर्शक मित्रों, आज ध रियल डिबेट में सब्जेक्ट राखो तो तेल नो खेल, पण एमां कंईक बीजू साउंड थतुं हतुं, कारण के एमां खाद्य तेलनी पण जो क्यांक वात आवी जाय तो आखो विषयनो मर्म बदलाई जतो हतो। एटले आज आपणे वात करवी छे क्रूड ऑइल नो खेल। दर्शक मित्रों, विचारो कि बे वर्ष पहला जे जीवन हतु आपणुं, त्यारनुं अने अत्यारना रूटीनमां शुं फेर पड्यो छे। विश्वनी अंदर महामारी आवी कोरोना, ए महामारीमांथी विश्वना देशो धीमे धीमे बहार निकळी रह्या हता, कारण के दरेक लोकोना अर्थतंत्र, दरेक देशोना अर्थतंत्रोने थोड़ा घणा अंशे महामारीने लईने असर पड़ी हती, अने एमांथी धीमे धीमे बहार पण आवी रह्या हता। पण पछी रशिया युक्रेन युद्ध थयुं, एना पछी परिस्थिति शुं थई, तमारा खिस्सा उपर केटली असर पड़ी ए कदाच जाणी शको छो। दर्शक मित्रों, जो उद्योगोने प्रोत्साहन आपवुं होय तो सौथी वधारे जरूर पड़े छे क्रूड ऑइलनी। पेट्रोल छे, डीजल छे, क्रूड ऑइल उपर सौथी वधारे निर्भर रहेवुं पड़े छे। अने आवा ज क्रूड ऑइल उत्पादित करता मध्य पूर्वना केटलाक जे देशो छे, आजे ध रियल डिबेटमां आ देशो विशे वात करवी छे। आ देशोनी हालत कोरोना पहेला शुं हती, क्रूड ऑइलना भाव शुं हता, एमनी अर्थव्यवस्था शुं हती, अने अचानक रशिया युक्रेन युद्ध थयो अने प्रोडक्शन पण वध्युं अने क्रूड ऑइलना भाव पण वध्या। केटलाक देशोनी अर्थतंत्रनी जो वात करवामां आवे तो एमां अर्थतंत्रमां पण केटली वृद्धि थई એની વિશે પણ આજે વાત કરવી છે। પણ વિચાર કરો કે આ જે દેશો છે, આ ઓપેક દેશો છે જે ક્રૂડ ઉત્પાદિત કરે છે, જે વિશ્વને આપી રહ્યું છે, એની પાછળ પણ કેવા ખેલ ખેલાઈ રહ્યા છે, એના વિશે આજે આપણે વાત કરવી છે ક્રૂડ ઓઇલના ખેલમાં। દર્શક મિત્રો, આજ વિષય ઉપર વાત કરવા મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે ડોક્ટર જયનારાયણ વ્યાસ, સાથે જ હિમાંશુભાઈ ભાયાણી જેઓ સિનિયર જર્નાલિસ્ટ છે, અને પ્રોફેસર સેબેસ્ટિયન મોરિસ જેઓ જાણીતા અર્થશાસ્ત્રી તરીકે આપણી સાથે છે। શરૂઆત આપણે વ્યાસજીથી કરીશું। વ્યાસજી, જ્યાં ક્રૂડ ઓઇલના વિપુલ ભંડારો ધરબાયેલા પડ્યા છે ને, આવા મધ્ય પૂર્વ ક્ષેત્રમાં સમાવિષ્ટ દેશો કેટલા છે પહેલા એ જાણવા માંગીશું, ને આજે ઉત્પાદન કરતા હોય તેવા દેશોમાંથી વૈશ્વિક તેલ અને ગેસનો ફાળો કેટલો મૂકી શકાય, વેનેઝુએલા ઓપેક દેશોમાં સૌથી વધારે ક્રૂડ ઓઇલનો ભંડારનો હિસ્સો ધરાવે છે, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ કેમ પાછું પડે છે, આ પણ એક સવાલ છે। દેવાંગભાઈ, આપે શરૂઆત બહુ જ યોગ્ય પ્રશ્નથી કરી છે। થોડાક જ દાયકાઓ પાછળ જઈએ આપણે તો હજુ અખાતના દેશોમાં ક્રૂડ ઓઇલ કાઢવાનું શરૂ થયું હતું, અને એ દેશોની આખી સુરત પલટાવાની શરૂઆત ત્યારે થઈ હતી। આજે જે દુબઈને કે કુવેતને કે બહરીનને જોઈને આપણે અભિભૂત થઈ જઈએ છીએ, એ બધા જ દેશોમાં ઊંટ અને બકરીઓ ચરાવનારા અને કેટલાક બેદુઈન આરબો જે આફ્રિકામાં રહે છે તેમાંના પણ ત્યાં રહે છે। આપણા ત્યાં આ આરબો એ સૌરાષ્ટ્રના રજવાડામાં ખાસ આવતા, મસ્કતમાં હજુ પણ તમે જો અંદર જાઓ તો ગુજરાતી સમજે છે, લોકો બોલે પણ છે, એટલે એનો ભારત સાથેનો નાતો એ આરબની જે એની ટુકડી હોય એ બહુ બળવાન અને પરાક્રમી ટુકડી ગણાતી, અને એને ચાઉસ કહેતા। એ ચોકિયાતમાંથી આ લોકો એકદમ ધનવાન દેશ તરીકે બહાર આવે, કારણ કે એમના ત્યાં રણમાંથી તેલના ભંડારો ભર્યા। મને મારે એક મિત્ર જે ઘણા વખતથી દુબઈમાં છે, એને એક વખત હસતા હસતા કહેલું કે આ લોકો માટેના એરકન્ડિશન મકાનો બનાવે અને ત્યાં બધું જે કંઈ કરે તે રાજા જ કરે છે। એ લોકોએ બહુ જ બુદ્ધિપૂર્વકનું કામ કર્યું છે। કોઈ પણ દેશમાં તમારે કંઈ પણ રોકાણ કરવું હોય તો એક સ્થાનિક તમારો સ્પોન્સર જોઈએ,
જો તમારી પાસે સ્પોન્સર ના હોય તમે રોકાણ ના કરી શકો. એટલે આ જનરેશન ટુ જનરેશન અમને બેઠા બેઠા ખાવા મળી શકે. એટલે એ લોકોને જયારે મકાનો આપ્યા ત્યારે એમને સમજણ નહીં પડી કે શું કરવું. એટલે પેલા ઘરમાં રેત પાથરી અને રેત પાથરીને પછી ઊંટ ને બકરીઓને ઘરમાં લઈ ગયા લોકો. અને પછી જ્યાં એમના માલની વચ્ચે એ લોકો સુઈ ગયા, જે એમની નોર્મલ પ્રેક્ટિસ હતી. એમાંથી આજે આપણે, તમને કદાચ દેવાનભાઈ જાણી નવાઈ લાગશે કે મુંબઈની સારી હોટેલો એ અમને રૂમ આપતા પણ ખચકાતી હતી પ્રોપર રેફરન્સ ના હોય તો. એટલે એમની અમુક હોટેલો હતી, દાખલા તરીકે રીડ્સ ચર્ચગેટ પર આવેલી, ઓબેરોય પ્રોડ્યુસરમાં આપતી હતી, પછી ઓબેરોય પણ બંધ કર્યું હતું. પ્રેસિડેન્ટ નહોતી આપતી, તાજ નહોતી આપતી. એટલે આ કેમ ના આપે તો એના છોકરાને બધાને બહાર બકેટમાં ગરમ પાણી લાવી અને કાર્પેટ હોય ત્યાં નાવા બેસે આ લોકો. અને પેલા લોકો કઈ એમને કે તો પૂછે હાઉ મચ, એટલે પૈસા આપી દે ને તું અહીંથી ચાલતો થા. હવે એમની રૂમમાં કાર્પેટમાં નાયો હોય તો શું સ્થિતિ થાય ફાઈવ સ્ટાર હોટેલની, તમે સમજી શકો. એટલે એમને કોઈ સારી હોટેલ પણ નહોતું આપતું, જેનાથી આજે આપણે અભિભૂત છીએ. તો આ દેશો પાસે, આ 18 દેશ છે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં, એમાં સાયપ્રસ આવે, જોર્ડન આવે, કુવૈત આવે, ઇજિપ્ત આવે, ઇરાક આવે, ઈરાન આવે, બહેરીન આવે, ઇઝરાયલ આવે, ઓમાન આવે, યમન આવે, સિરિયા આવે, લેબનોન, સાઉદી અરેબિયા, તુર્કી, યુએઈ, પેલેસ્ટાઇન અને કતારનો સમાવેશ થાય છે. એક પેલેસ્ટાઇન સિવાય મોટાભાગના દેશોની મને એક કરતા વધારે વખત પ્રવાસ કરવાનો બનેલો. અને જે હરણફાળ હોય છે લોકોને, ખાસ કરીને યુનાઇટેડ આરબ એમિરેટ્સ એટલે દુબઈ ને અબુધાબી, એ કાબિલે તારીફ છે. હવે આ જે દેશો છે એમની પાસે વૈશ્વિક તેલના જે ભંડારો છે એના 40% અને ગેસના ભંડારો છે એના 18% જેટલો જથ્થો છે. હવે એની સાથે એમને જે ઓપેક એટલે ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, એમાં એમણે પછી પાછું એક પ્રાઇસ ઝોનમાં રશિયાને પણ જોડ્યું છે. એટલે રશિયા એમાં ભળે એટલે 50% કરતા વધારે તેલના જથ્થા ઉપર, ક્રૂડ ઓઇલના જથ્થા ઉપર એમનો કાબુ આવી જાય. એટલે આ પરિસ્થિતિમાં એ લોકો સમૃદ્ધ થયા. તેલનો પૈસો જેમ જેમ મળતો થયો તેમ સમૃદ્ધિ વધતી ગઈ અને એનો એ લોકોએ શાણપણપૂર્વક ઉપયોગ કર્યો છે પોતાને ત્યાં અને દેશ બહાર પણ એમના રોકાણો છે. હમણાં જ તમે વાંચ્યું છે યુએઈ અને ભારતે એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ સહી કર્યું છે. એના જ એ લોકો ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટેના સ્પેશિયલ ઝોન સ્થાપવાના છે. એટલે એ લોકો માત્ર ત્યાં યુએઈમાં જ પૈસા રોકે છે એવું નથી, લોકો દુનિયાભરમાં પૈસા રોકે છે. અને એ પૈસા કેમ ઝડપથી મલ્ટીપ્લાય થાય, કેમ વધે એ માટે હવે તો એમની પાસે આવડત પોતાની પણ છે અને ઉચ્ચ કક્ષાના નિષ્ણાતોને પણ એમના સલાહકાર તરીકે રાખે છે. આપણા બેંક ઓફ બરોડામાં એક હુક્કાવાલા હતા, હી વોઝ રિજિયનલ મેનેજર એન્ડ ધેન વોઝ ટ્રાન્સફર્ડ ટુ દુબઈ. તો હી ઇમર્જ્ડ એઝ વન ઓફ ધી એડવાઇઝર્સ ટુ ધ શેક્સ એઝ ફાર એઝ ધેર ફિનાન્શિયલ મેનેજમેન્ટ વોઝ કન્સર્ન. આવા તો ઘણા નામો આપી શકાય છે પણ અત્યારે સમયની મર્યાદા જોઈને આપણે ચાલીશું. બિલકુલ. હવે આ જે વણશોધાયેલા છે એ ભંડારો કેટલા, એવો પ્રશ્ન આપણને સાહજિક રીતે થાય. તો હજુ દુનિયામાં જે અત્યારે તેલના ભંડારો શોધાયેલા છે એના 50% જેટલા ભંડારો હજુ શોધાયા જ નથી અથવા તો એનું એક્સપ્લોઇટેશન એક્સપ્લોરેશન ચાલતું નથી. એટલે એકદમ રાતોરાત તેલનો દુકાળ પડી જાય એવી શક્યતા નથી. અને ત્યાં સુધીમાં તો આઈ થિંક ધ વે ઓલ્ટરનેટિવ એનર્જી ડેવલપમેન્ટ ઇઝ ગોઈંગ ઓન, આઈ થિંક વીલ ફાઇન્ડ સમ સોલ્યુશન ટુ ધીસ ફોસિલ ફ્યુઅલ બેઝડ ઇકોનોમી. દુનિયામાં એક સંસ્થા છે, ઇન્ટરનેશનલ એનર્જી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, એના પ્રિડિક્શન પ્રમાણે હજુ 2050 સુધી આપણે આ ફોસિલ ફ્યુઅલ એટલે કોલસો, ગેસ અને ક્રૂડ એના ચુંગલમાંથી બહાર નહીં નીકળી શકીએ. ઓલ્ટરનેટિવ એનર્જી ડેવલપ થશે તો પણ રાતોરાત નથી થઈ જવાની. અને એટલે
હજુ પણ આવનાર આજે આપણે 22માં છીએ તો આવનાર 30 વર્ષ આપણે આ ફોસિલ ફ્યુઅલ ઉપર આધારિત રહેવું પડશે. અને આપણા તો કોલસામાં પણ હાઈએસ્ટ કન્ટેન્ટ છે એટલે આપણે કોલસો પણ આયાત કરવો પડે છે. બિલકુલ. હવે ઓસ્ટ્રેલિયા એક નવું સોર્સ ખોલ્યું છે આપણો, કારણ કે આપણા એક ઉદ્યોગપતિએ ઓસ્ટ્રેલિયામાં બહુ મોટો પથારો પાથર્યો છે એટલે ઓસ્ટ્રેલિયાથી અહીં આવે અને અહીંથી પછી પાવર હાઉસ બધા લે એ કોલસો, એવી કઈ વ્યવસ્થા કરી છે. પોતે બહુ આટલે બધે પહોંચ્યા છે એટલે ખૂબ ચાણક્ય બુદ્ધિ વેપારી તરીકે એમને આપણે ગણી શકીએ. તો આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં જે તેલના ભંડારો છે એ ની વાત કરીએ તો 2015માં પ્રકાશિત સંયુક્ત આર્થિક અહેવાલ મુજબ વિશ્વના તેલના ભંડારના 55.2% અને કુલ કુદરતી ગેસના ભંડારનો 27.5% હિસ્સો ધરાવે છે. આપણે વેનેઝુએલાની વાત કરીએ 25% હિસ્સો ધરાવે પણ વેનેઝુએલા બીકોઝ ઓફ ધ પુઅર મેનેજમેન્ટ ઓફ ધ રિસોર્સિસ ઇટ હઝ ગોન બેન્કરપ્ટ. એમની પાસે પોતાનું તેલ કાઢવા માટેના પૈસા નથી અને એમને એક્સપ્લોઇટ કરવાવાળા ઘણા છે પણ હજુ સુધી એ શક્ય બન્યું નથી. એટલે વેનેઝુએલાનું તેલ છે એ એમનો એમ છે, જો તેલ નીકળ્યું તો જગતના તેલના ભાવમાં મોટો કણકો બોલે પણ ફોર વોટ એવર ધ રીઝન સાર એ થયું નથી. રશિયા એ આ બ્લોક સાથે જોડાયેલું છે, એ તમને જાણીને નવાઈ લાગશે કે રશિયા અને ઓપેક કન્ટ્રી ભેગા થઈને એક બ્લોક બને છે જે દુનિયાને વેચાતા તેલનો 55% કરતા વધારે હિસ્સો એમના ભાગ છે અને એ લોકો એક સાથે જ પ્રાઇસ નક્કી કરે છે. એમાં રશિયાનું કોમ્યુનિઝમ અમને નડતું નથી ને અમનું કેપિટાલિઝમ અથવા તો મોનાર્કી રશિયાને નડતી નથી. એટલે બધા આનાથી એકબીજાની રેવડી ખાધા કરે છે અને મજા કરે છે. આપણે તેલના ખેલમાં 80% આયાત કરીએ છીએ અને એ 80% ક્રૂડ ઓઇલ, કારણ કે આપણા ત્યાં તો બહુ ઉત્પાદન નથી, 20% પૂરતું આપણે કહીએ તો એટલું છે, પણ 80% ક્રૂડ ઓઇલમાં ભાવ બેરલ દીઠ ઘટે. એક જમાનામાં નીચામાં નીચા ભાવ હતા આજથી 10 વર્ષ પહેલા, મે બી નોટ ઇવન 10 યર્સ, હિમાંશુભાઈ વિલ બી એબલ ટુ સપોર્ટ ઇટ વેલ, પણ એ વખતે ભારતે $40 થી નીચેના ભાવે ક્રૂડ ઓઇલ જોયું છે અને અત્યારે આપણે $100 નજીક જતું ક્રૂડ ઓઇલ જોઈએ છે. તો સદનસીબે એ $100 ની નજીક નહીં ગયું, કારણ કે રશિયા અને યુક્રેનની લડાઈમાં હવે મર્યાદિત સમજૂતી થઈ છે અને હું માનું છું કે બીજી ફેઝમાં રશિયાને ઓઇલ વેચવા માટેની પણ કદાચ સમજૂતીમાં આવરી લેવાશે. એટલે એકદમ જે ક્રાઇસિસ ઉભી થવાની હતી ને તેલના ભાવ $100 ઉપર નીકળી જશે, કોઈ કે $120 થશે, કોઈ કે $150 થશે, એ અત્યારે એવું લાગતું નથી. પણ દે વિલ ડિક્ટેટ ધેર ટર્મ્સ, કારણ કે મોનોપોલિસ્ટિક સોર્સ છે અને આપણે 80% આયાત કરીએ છીએ એટલે આપણે બહુ ખાટી જઈએ એમાં એવું દેખાતું નથી. એટલે આ બધા કારણોસર અત્યારે તેલની જે પરિસ્થિતિ છે એમાં યુરોપ એ પોતાના જુદા સોર્સ છે, ગેસ રશિયા પાસેથી લે છે, જર્મની અને રશિયા વચ્ચે પાઇપલાઇન નખાઈ છે એના માટે જે હજુ ફૂલ ફ્લેજેડ કાર્યરત નથી થઈ. પણ જો યુરોપને રશિયાનો ક્રૂડ અને ગેસ ના મળે અથવા અમેરિકાનો ક્રૂડ ના મળે તો યુરોપમાં થોડી તકલીફ થાય, બાકી બીજું કંઈ જાજુ થાય નહીં. એને હું નથી માનતો કે અમેરિકા કે રશિયા એટલા બુદ્ધિ વગરના દેશો છે કે એ સાવ છેલ્લા પાટલે બેસશે, એવું નહીં થાય. એટલે ખરેખર જે તકલીફ છે એ તકલીફમાં ભારત છે, એ તકલીફમાં ચીન છે. આ બે મોટા રાષ્ટ્રોની વાત કરીએ જે પોતાના આ બેના વચ્ચે લગભગ 1/3 ઓફ ધ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ એમના પાસે છે. એટલે આ બે દેશોને તકલીફ થાય. આપણી પાસે અનફોર્ચ્યુનેટલી તેલનો રિઝર્વ જે હોવું જોઈએ એ નથી, નહીં તો આપણે નીચા ભાવે ખરીદી શક્યા હોત અને ઊંચા ભાવે જ્યારે તેલ થાય ત્યારે અડધું ઇમ્પોર્ટ કરીએ, અડધું આમાંથી મિક્સ કરીએ, એ રીતે એવરેજ પ્રાઇસ ઓફ ક્રૂડ કુડ હેવ બીન બ્રોટ અંડર કંટ્રોલ. કમનસીબે થયું નથી.
અને ઘણા લાંબા સમય સુધી તો આપણે સ્ટોક જ નતા ખાતા. એ એક જે માનો તો પણ રિઝર્વની સવલત ઉભી કરેલી છે એ આપણને બહુ એટ્રેક્ટ નથી કરતી. એટલે જે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી કે $25 $30 માં તમે ક્રૂડ સ્ટોક કરી શકો, એ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણે ખોલી છે. અને હવે એવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી નહીં આવે. એટલે આ પરિસ્થિતિમાં તેલ, ક્રૂડ ઓઇલ, વન ઓફ ધ મેજર સોર્સ ઓફ એનર્જી, ઇઝ ગોઈંગ ટુ ડિક્ટેટ ધ વર્લ્ડ એઝ ફાર એઝ ધેર એનર્જી રિક્વાયરમેન્ટ્સ આર કન્સર્ન એટલીસ્ટ ફોર નેક્સ્ટ 30 યર્સ. આવનાર 30 વર્ષ સુધી તો આનો છાયો હટે એવું લાગતું નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખીને કદાચ વેનેઝુએલાને કાર્યરત કરવા માટે કંઈક સમજૂતી થાય તો એમાં રાહત ચોક્કસ મળે. પણ વેનેઝુએલાનો ઇતિહાસ બહુ સારો નથી. આ પરિસ્થિતિ છે દેવનભાઈ. બાકી આગળ જેમ ચર્ચા વધશે તેમ આપણે માઇનસમાં પ્રાઇસ ગઈ ત્યારે આપણે આ ઓપોર્ચ્યુનિટીને પણ સારી રીતે લઈ નથી શક્યા. વેલ, આગળ વાત કરીએ પ્રોફેસર સેબેસ્ટિયન મોરિયસ જી આપણી સાથે છે. મોરિયસજી, દો તીન સવાલ આપકો એક સાથ પૂછના ચાહુંગા. સબસે પહેલે તો યે કે જબ કોવિડ મહામારી પૂરે વિશ્વ મેં થી તબ અલગ અલગ દેશોને લગભગ તકરીબન સારે દેશોને અપને વહાં લોકડાઉન જારી કિયા થા, ઉસકી વજહ સે યે ક્રૂડ ઓઇલ કે ઉત્પાદન ઓર ઉસકી પ્રાઇસ પે ક્યા અસર પડી, યે મેરા પહેલા સવાલ. દૂસરા યે હૈ કે રશિયા ઓર યુક્રેન યુદ્ધ કે દૌરાન उसके ऊपर क्या असर पहुंची थी और मध्य पूर्व यानी यूरोप के जो कंट्रीज है वो मध्य पूर्व की और नजर क्यों दौड़ाने लगे. तीसरा सवाल मेरा यह है कि यूक्रेन युद्ध के बाद अरब सुल्तानों के साथ यूरोपियन कंट्रीज ने व्यूहात्मक हाथ क्यों मिलाने पड़े. तो कोविड क्राइसिस आप तो सुन रहे हैं ना. जी जी, कोविड क्राइसिस का दो असर था. बहुत बड़ा सप्लाई साइड डिसरप्शन हुआ और सेकेंडली डिमांड साइड. लेकिन आप अगर तेल की बात किया गया है तो सबसे ज्यादा उसका सप्लाई डिमांड साइड डिसरप्शन, क्योंकि प्रोडक्शन रह सकता था और ये बड़ी बिजनेस है, यहां ज्यादा लोग का इन्वॉल्वमेंट नहीं है तो कुछ ज्यादातर खुला था. ओके, सो देयर वाज अ सप्लाई डिमांड इंबैलेंस जिसके हिसाब से क्रूड प्राइस नीचे आ गया. ओके, बट वो टेम्पररी फिनोमेना है. अभी अब लॉन्ग रन ट्रेंड देखा गया गिवन द स्लो एडिशन ऑफ सोलर एंड विंड एंड सो अल्टरनेटिव सोर्सेस. ये क्रूड प्राइस कुछ 100 कुछ 80 to 100 डॉलर्स पे होना चाहिए. That's the long term price as many would be. लेकिन कोविड में आने के कारण वो और भी गिर गया, फिर वापस जल्दी से पहुंच गया ऊपर, जैसे डिमांड वापस आ गया. बट मोर इंपॉर्टेंटली ये जो वॉर हुआ है that has certainly disrupted. See, अभी ये जानने की बात है कि ऑयल एंड गैस एनर्जी एकदम प्राइस इनइलास्टिक है. इसका मतलब ये है कि अगर उस पर छोटा सा शॉर्टफॉल आ गया तो प्राइस बहुत ऊपर जा सकता है इन ऑर्डर टू ब्रिंग अबाउट एन इक्विलिब्रियम. दूसरी बात यह है कि इस दोनों कमोडिटी में स्टोरेज का लिमिटेशन है. okay? उसको स्टोर करना बहुत मुश्किल है. तो इसके कारण इसका प्राइस वॉलेटिलिटी बहुत ज्यादा है फॉर स्मॉल डिसरप्शन इन सप्लाई एंड डिमांड. अगर डिमांड सडनली गिर गया तो प्राइस भी गिर सकता है. सप्लाई अगर डिसरप्शन हो गया तो सडनली उसका प्राइस भी बढ़ सकता. सो इट्स अ हाईली वोलेटाइल कमोडिटी. तो इसको हेज करने के लिए बहुत सारे देश, पर्टिकुलरली दोज हु आर बिग सप्लायर्स एंड बिग बायर्स जैसे इंडिया, चाइना वगैरह, दे साइन लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स. ओके, तो हम जैसे चाइना इज फेमस फॉर दिस. सो चाइना ने बहुत सारे लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स विथ मिडल ईस्ट, विथ रशिया, विथ उनका स्पेसिफिक सप्लायर्स जैसे एंगोला है जो चाइना ने डेवलप किया, उसके साथ करके रखा है.
सिमिलरली इंडिया कुछ ऐसे ही कॉन्ट्रैक्ट्स है, तो जब भी प्राइस एकदम बढ़ता है तो ऐसे देशों को लाभ होता है जो ज्यादातर ये जो अपने लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स पे यू नो बाय कर रहे हैं। जब भी प्राइस एकदम गिरता है तो उनका थोड़ा लॉस हो जाता है, बट देयर एनर्जी सिक्योरिटी इज वेरी हाई। ओके, तो इंडिया शुड गो फॉर मोर लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स। हम जितना जितना यू नो कर सकता है और करना चाहिए उतना नहीं कर रहा है। अभी चाइना से देखा गया तो वो उनका कॉन्ट्रैक्ट उन्हीं के कंपनी के साथ है। ओके, जैसे हमारा ओएनजीसी विदेश है, उसका चाइना इंटरनेशनल पेट्रोलियम एंड चाइना ऑयल कैप कॉर्पोरेशन है, चाइना एनर्जी, उन लोग बहुत सारे कंट्रीज पे इन्वेस्ट किया है। तो अभी ये जो अभी चल रहा है, सेकेंड क्वेश्चन ये है कि अभी कोविड अभी वॉर की सिचुएशन पे रशिया ने दबा के रखा है, तो वेरी राइट रीजन, उनके हिसाब से वो जो कर रहा है ठीक ही कर रहा है। उनको तो कुछ पैसा नहीं मिलने वाला है, कैश नहीं, उनका पूरा बैंक अकाउंट वगैरह फ्रीज किया, तो व्हाई वुड बी सप्लाई टू अदर कंट्रीज एक्सेप्ट टू गेट कैश ऑन द बाय यू नो थ्रू कैश डी। तो जैसे उनके ऊपर प्रेशर आ गया, दे आल्सो कट डाउन द सप्लाई टू पुट प्रेशर ऑन जर्मनी एंड यूरोप। ओके, तो अभी द वेस्टर्न वर्ल्ड, मिडल ईस्टर्न कंट्रीज और दोज हु आर नॉट इन्वॉल्व्ड इन वॉर, उनके साथ इंक्लूडिंग ईरान व्हिच इज कंसीडर्ड एज एन एनिमी ऑफ और यूएस, उनके साथ नेगोशिएट कर रहा है कि आप थोड़ा बहुत प्रोडक्शन बढ़ा सकते हैं। सो दैट इज गोइंग ऑन माय सेंसेस, लोग कर देंगे और ज्यादा ऑयल वो जो कुछ जर्मन यू नो कंपनीज का जर्मन फोरकास्टर्स का था $300 तक जाएगा, $180 तक जाएगा, वो शायद नहीं होगा, दैट इज अनलाइकली। बट वन कांट रूल आउट अ सडन शॉर्टफॉल विच कैन पुश टेम्पररी the oil price. Abhi, see the traded price, when you have Brent crude, you have whatever market ka price aap dekh rahe hai, wo ekdam thin market ka price hai. Okay? To the market to thick hote jata raha hai, hote aa raha hai, phir bhi dekha gaya to mere khayal se not more than 40% of the oil is traded in these markets, most probably less. Baki sab long term pe ja raha hai, where the prices are less good. तो इतना मैं कहूंगा कि दिस इज अ प्रॉब्लम बट नॉट एन इनसर्माउंटेबल प्रॉब्लम। ओके, इंडिया के लिए इंडिया का प्रोडक्टिविटी इज वेरी गुड। ओके, अभी इंडिया का ऑर्गेनाइज सेक्टर का प्रोडक्टिविटी देख लीजिए, लेबर का, तो वो करीब 4-5% तो डिलीवर कर सकता है, लेकिन आउटपुट ग्रोथ ऑफ एटलीस्ट 10% क्रिएटली, 8-10%। अगर ये हम देयरफॉर इफ वी गो अहेड एंड ग्रो वेरी फास्ट, we should be able to afford oil at an increasing price. To agar hum oil ko kareeb dekh le $100 abhi kuch bada hai $90, to ispe hum 120 tak ja sakte hai very easily, to kuch zyada problem nahi. Okay, but yes, agar iske because of that inflation jo temporary hoga, if the RBI raises interest rates sab kuch karte gaya, then you can have a demand side you know restriction on output. ओके, ये सप्लाई साइड इन्फ्लेशन है, यू हैव टू बेयर इट। ओके, देयर इज नथिंग एल्स दैट यू कैन डू, बाय बेयरिंग इट डजंट मीन दैट यू गो एंड कट डिमांड इन अ वेरी सब्सटेंशियल। तो अगर वो किया तो यस, हमारा घर हमारा ग्रोथ नीचे आ सकता है। ऑयल प्राइस बढ़ने से हमारा ग्रोथ नेचुरली थोड़ा कम होगा, बट उसके ऊपर हम अगर बहुत ड्रैकोनियन इंटरेस्ट रेट कट यू नो इंक्रीजेस लगा दिया, तो फिर हमारा ग्रोथ गिर सकता है। ओके, बट देर इज नो ऑटोमेटिसिटी की ये जो ऑयल प्राइस बढ़े तो हमारा ग्रोथ निकल जाए। मैं एक एग्जाम्पल दे सकता हूं। बिफोर द ग्लोबल फाइनेंशियल क्राइसिस फ्रॉम 2003-04 वर्ल्ड का ग्रोथ एकदम हाई रहा। यूएस इज ग्रोइंग एट 4, चाइना 10% से ग्रो कर रहा था और इंडिया भी दौड़ने लगा 8.5%। ओके, तो ऑयल का प्राइस इंक्रीज होते गया, फ्रॉम $60 बढ़ते बढ़ते $130 तक ऊपर गया, एंड देन द क्राइसिस वाज इवन एट 130 द चाइनीज वर नॉट बॉदर्ड बिकॉज टू रीजंस, उनका हेजिंग था, दैट मींस देयर बास्केट वाज एट 120 और $120, $10 का उनका बेनिफिट बिकॉज ऑफ द लॉन्ग टर्म कॉन्ट्रैक्ट्स। दूसरा ये है कि ये जो रेट ऑफ इंक्रीज है वो दे कैन अफोर्ड इट बिकॉज ऑफ देयर हाई प्रोडक्ट। तो ये सोचने की बात है दैट इंडिया इज अ कंट्री विच इज इंडस्ट्रियलाइज्ड,
तो इंडिया का प्रोडक्टिविटी बहुत ज्यादा हो सकता है, लेबर प्रोडक्टिविटी। तो इसलिए वी कैन एक्चुअली अफोर्ड रिलेटिवली हायर प्राइसेस, दैट्स इट। ऑफ कोर्स लो है तो अच्छा ही है, उसमें कुछ बोलने की भी बात नहीं। बिल्कुल जी बोरिस जी, अच्छी बात बताई आपने और सही बात, क्योंकि दर्शक मित्रों क्रूड ऑइल नो भाव जारे वधे छे त्यारे ए देशनी इकोनॉमी ने पण असर करे छे, अर्थतंत्र ने पण असर करे छे, प्रोडक्टिविटी ऊपर पण असर करे छे। अने एटले ज आजे आपणे आ क्रूड ऑइल ना खेल आ विषयनुं नाम पण एज आप्युं छे, कारण के आ खेल कई रीतना इंटरनेशनल लेवल ऊपर रमात होय छे एज आजे आपणे समजवानी कोशिश करवी छे। आगळ पण हिमांशुभाईने पासे जवुं ए पहेला समय थयो छे, एक ब्रेक नो मळी, एक शोर्ट ब्रेक बाद। दर्शक मित्रों एक बात फरी एक बार आपनु स्वागत है, क्रूड ऑइल ना खेल विषय आपणे वात करी रह्या छे अने सीधो ज मारे हिमांशु भाई पासे जवुं छे। हिमांशु भाई सवाल आपने पण मारे बे पूछवा छे एक साथे, कारण के जेम पहला वात थई आपणे ब्रेक पहला जे वात थई के आ ए ज देशो छे के ए देशो नु अहींया पहला केटलुं महत्व हतुं ने अत्यारे आपणे केटला अभिभूत। थोड़ा समय पहेला एटले के रशिया युक्रेन युद्ध पहेलानी जो वात करवामां आवे तो मध्य पूर्वना देशो अने उत्तर आफ्रिकाना जे देशो छे एमनी आर्थिक परिस्थिति केवी हती એ આપણે જાણ્યા છે, જો કદાચ એ લોકો આર્થિક સંકટમાં પણ ફસાયા હોત। બીજી તરફ અમેરિકાની જો વાત કરવામાં આવે તો 2018માં અમેરિકા ન ફક્ત ક્રૂડ ઓઇલ પ્રત્યે આત્મનિર્ભર થયું પણ પોતાના દેશની જરૂરિયાતની સાથે સાથે એ નિકાસકાર દેશ પણ બન્યો, અને ઓપેક દેશોએ રશિયા સાથે કેમ હાથ મિલાવવા પડ્યા, આ મારો સવાલ છે આપને। અને ભારતીય કંપની રિલાયન્સ સાથે પણ અરામકોએ કેમ પાર્ટનરશિપ કરવી પડી? ઓકે, એટલે આખા વિશ્વમાં જે ઓઇલ અને ગેસનો જથ્થો છે એમાંનો 86% જથ્થો એ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલો છે, મિડલ ઇસ્ટ, ફોર્મર સોવિયત યુનિયન અને સાઉથ અમેરિકા અને અમેરિકા બેઝિકલી। હવે બાકીનું 14% જે છે આખા વિશ્વમાં પથરાયેલો છે, બાકીનું વિશ્વ આખું જે છે આ ત્રણ જે ભૌગોલિક પ્રદેશો છે એના ઉપર પોતાની એનર્જીની રિક્વાયરમેન્ટ માટે ડિપેન્ડન્ટ રહીએ છે। આમાં ચાઇના પણ આવી ગયું, ચાઇના પાસે પોતાનું એટલું બધું પ્રોડક્શન નથી, એને મગાવવું જ પડે છે ક્યાંકથી, જે પ્રકારની જે પ્રકારનું અર્થતંત્ર એને ચલાવવું છે એમાં। હવે આ પરિસ્થિતિમાં તમે જોવા જાઓ તો જે ક્રૂડના પ્રાઇસીસ જે નીચે વયા ગયા હતા કોરોના કાળે, એનું મુખ્ય કારણ એ હતું કે બધું બંધ હતું, સ્ટેન્ડ સ્ટીલ સિચ્યુએશનમાં હતું બધું, ઉદ્યોગો નહોતા ચાલતા, સપ્લાય ચેનના ઇસ્યુઝ હતા, જહાજો નહોતા ચાલી રહ્યા, સોદાઓ નહોતા પડતા, એટલે આ બધી પરિસ્થિતિમાં જેને કહી શકો કે ઓઇલની ડિમાન્ડ નહોતી, પ્રોડક્શન જે થયું હતું એ થયું હતું, અને મહદ અંશે એવી એક વાત આવતી હતી કે જે રીતના આખા બધા દેશ બંધ હતા અને એન્વાયરમેન્ટ જે રીતના ક્લીન થયું હતું એને કારણે જે ઇમ્પેક્ટ આવી હતી, અને જે પ્રકારનો ઓઇલ પ્રોડક્શનનો જેને કહી શકો તમે જે જથ્થો કર્યો હતો એ કન્ઝ્યુમ નહોતો થતો ને નેગેટિવ પ્રાઇસીસ ઓઇલના ગયા હતા। પછી જે વોરની સિચ્યુએશન આવી અને વોરની સિચ્યુએશન તમે જુઓ તો માર્ચ મહિનામાં, માર્ચ 2022 ફેબ્રુઆરી માર્ચમાં વોરના જે બેઝિકલી જે લડાઈના વાદળો યુક્રેન અને રશિયા વચ્ચે જે સમજાણા, ત્યારે મેં એક બે ડિબેટ્સમાં કીધું હતું, મેં કીધું આખો તેલનો ખેલ છે, કારણ કે જે પ્રકારના તેલ ને ગેસના જથ્થા ઉપર રશિયા જે બેઠેલું છે એનો માલ થઈપો નથી, અને આ બેઝિકલી એક સેન્ટિમેન્ટલી જે રૂમર બેઝ જે સિચ્યુએશન હોય અને જે પેનિક ક્રિએટ થાય ટ્રેડિંગ બોર્સિસમાં કે એક્સચેન્જીસમાં, એમાંથી પછી લાવલાવ થાય, અને એ લાવલાવ થાય એટલે જે પ્રકારની રમતો અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહી છે ડોલરને નબળો પાડવાની અને ધરી જે રચાઈ રહી છે એ ધરીની સામે પાછું અમેરિકા મજબૂત થાય ને એને તેલે વેચાય ને ડોલરે વેચાય ને સોનું વેચાય, એટલે આ બધી પરિસ્થિતિ એને બેનિફિશિયલ હતી, અને એ જે અપકર્વ છે અત્યારે અપકર્વની શરૂઆત છે। હિસ્ટોરિકલી તેલના ભાવ તમે જોવા જાઓ તો જે વૈધા છે મોટા ભાગે હિસ્ટોરિકલ રેકોર્ડ પ્રાઇસીસ છે, તમે વૈધા એ તમે જો જોવા હોય તો એ તમારે સ્ટડી કરવા પડશે, 1976માં $64.29 પર પ્રતિ બેરલનો ભાવ હતો, પછી મે 1980માં $144.49 પ્રતિ બેરલનો ભાવ હતો, જૂન 2008 એટલે લેમન બ્રધર ક્રાઇસિસ સપ્ટેમ્બર 2008માં થઈ હતી, અને જૂન એટલે એક્ઝેક્ટલી એક ક્વાર્ટર પહેલા ઓઇલ was trading at 189.56, એટલે બહુ મોટી જે મહામંદી આવવાની હતી ત્યારે ઓઇલનો ભાવ પીક ઉપર, અને આ એની હિસ્ટોરિક પીક છે, 189.56 હાઈએસ્ટ ભાવ હતો। એપ્રિલ 2011 થોડી ઘણી જે સ્ટેબિલિટી આવી રિકવરી વર્લ્ડમાંથી લેમન બ્રધર ક્રાઇસિસમાંથી, ત્યારે ભાવ જે હતો એ 150.60
$0.05 પ્રતિ બેરલ હતો અને સાથે સાથે એ સમયથી કદાચ તમે જોશો તો ડોલરની રેલી પણ વધી છે, એટલે ડોલરની ડિમાન્ડે વધી, કારણ કે વર્લ્ડ પાછું રિકવર થઈ રહ્યું હતું અને ડોલરના પ્રાઇસીસમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, રૂપિયો ઘસાણો. મે 2022માં પાછું જયારે વર્લ્ડ હવે રિકવરી તરફ જઈ રહ્યું છે ત્યારે ઓઇલનો ભાવ $116.28 હતો, એટલે આ 2022નો જે આપણે સમયગાળો ગણીએ જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધીનો, તો એ હાઈએસ્ટ ભાવ મે મહિનામાં હતો. અને આજે એટલે કે જુલાઈ મહિનાનું જો આપણે ગઈકાલનું ક્લોઝિંગ શુક્રવારનું ગણીએ તો $103.97 પ્રતિ બેરલ અને $2નું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એનું કારણ છે કે ઓપેક રાષ્ટ્રોએ પોતાનો જે ડેટા હોય કે પ્રોડક્શનનો એમાં બહુ એ લોકોએ બહુ ઉત્સાહ આપ્યો નથી, એને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે આ પરિસ્થિતિ એટલા માટે સર્જાઈ રહી છે, અને આ તમે જોજો પાછો બહુ મિક્સ રિએક્શન્સ આવે છે બધી ગ્લોબલ બ્રોકરેજીસમાંથી. કોઈ ઓઇલ માટે બુલિશ છે, કોઈ ઓઇલ માટે બુલિશ નથી. કોઈ કેમ કે છે કે $50થી નીચે જશે, કોઈ કેમ કે છે કે $200 સુધી જશે. એટલે આ પરિસ્થિતિ 2007-2008માં જે હતી, જે તમને કોઈ સાચી વાત નહોતું કહી રહ્યું, એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. રઘુરામ રાજન જે ભારતીય રિઝર્વ બેંકના જે ગવર્નર રહી ચૂક્યા છે, એણે આવી પરિસ્થિતિ વખતે ત્યારે પણ વોર્ન કરેલું હતું કે ઓવર વેલ્યુડ એસેટ્સમાંથી લોકો એક્ઝિટ થશે. આજની પરિસ્થિતિ એ છે, આજની જે વાત આવી રહી છે, જે ઇન્ફ્લેશનનો ડેટા આવ્યો છે યુએસમાંથી, જે બધી વાત આવી રહી છે, જુલાઈના જે ડેટા આવ્યા છે, સર્વિસ સેક્ટર ગ્રોથ થઈ રહ્યું છે, પણ આઈડિયલી ઇન્ફ્લેશનનો ડેટા થાયના કરતા વધારે આવતા ઇન્ફ્લેશન અત્યારે આખા વર્લ્ડમાં ઇમ્પોર્ટ થઈ રહ્યું, વર્લ્ડ ઇમ્પોર્ટ કરી રહ્યું છે, અમેરિકા એક્સપોર્ટ કરી રહ્યું છે, અને ડોલરની ડિમાન્ડ પાછી વધી છે. હવે ડોલરની ડિમાન્ડ વધારી તો તમારે ઓઇલના ભાવ અપ રાખવા પડે. જે પ્રકારે ઓઇલના ભાવ નીચે વયા ગયા તેમાં ડેફિનેટલી તમારા સોવરિન રેટિંગ ઉપર અસર પડે, એટલે જે કન્ટ્રીઝ માત્ર ઓઇલના જથ્થા ઉપર આધારિત છે, જેણે એમની ઇકોનોમી ઓઇલમાંથી બીજે ક્યાંય ડાયવર્સિફાઈ નથી થઈ, એટલે તમે યાદ રાખજો કે સાઉદી અરબનો ઇસ્યુ એ સમયગાળા દરમિયાન જ આવ્યો હતો કોરોના પહેલા, અને એ પૈસા જે છે એ સાઉદી અરેબિયાની ગવર્મેન્ટ જે તે બીજા ક્ષેત્રોમાં રોકવા માંગે છે, કારણ કે એનો જે એક રૂપિયો આપણે જે કરન્સીની વેલ્યુમાં એક રૂપિયો કહેવાય, એનો જે એક વિરામ છે એ વિરામમાંથી 43% ઓઇલમાંથી આવે છે. એટલે જયારે ઓઇલની સમસ્યાઓ સર્જાશે ત્યારે તમારે બીજા અન્ય અર્થતંત્રમાં એવા મજબૂત વિકલ્પો જોશે, જેના કારણે કહી શકો. હમણાં એક જાહેરાત આવી કે આખું મોટું એક લાંબુ સિટી બનાવી રહ્યા છે લોકો, જ્યાં કેટલા લોકોને વસાહત ને બધું કરવા, એટલે ધીરે ધીરે આ કોઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. પણ આ પરિસ્થિતિ પાછી 2007-2008 જેવી છે. મિક્સ વ્યૂઝ આવી રહ્યા છે ઇન્ટરનેશનલ બ્રોકરેજેસ માંથી, કોઈ પાસે સાચી ઇન્ફોર્મેશન નથી. અને આ મોટા ભાગની ટાઈમલાઈન જે મેં તમને આપી, તમે સ્ટડી કરશો તો ત્યારે રૂપિયો ક્યાંક ને ક્યાંક કોઈ નવા બિઝનેસીસમાં જ હતો, રૂપિયો સલવાણો હતો, એ રૂપિયો પાછો કેમ કાઢવો હતો, કોમોડિટીમાં એ રૂપિયો પંપ્યો હતો અને કોમોડિટીના પ્રાઇસીસ અપ ગયા હતા, ચાહે ઇન્ટરનેટ બબલ હોય કે ચાહે બીજી કોઈ ક્રાઇસિસ હોય કે કઈ પણ હોય. લિમન બ્રધર વખતે આ જ પરિસ્થિતિ હતી કે રૂપિયો છે મોર્ટગેજમાં બેંકના બેડ લોન્સ બીજી બેંકો બાય કરી હતી, રૂપિયો સલવાયેલો પડ્યો હતો. એટલે ઓઇલ અને કોમોડિટી એકમાત્ર એવી પ્રોડક્ટ હતી જેના ઉપર આખું વિશ્વ મદાર રાખીને બેઠું હતું અને એના પ્રાઇસીસ ઉપર ગયા હતા. બિલકુલ આ જ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ રહી છે. ઇન્ફ્લેશનનો ડેટા ધાયરા કરતા વધારે આવી રહ્યો છે. જોબ કટ્સ ટેકનોલોજી કંપનીઝે ચાલુ કરી દીધા છે. એક બાજુ આપણે સર્વિસ સેક્ટરનો પીએમઆઈના ગ્રોથની વાત કરી છે તો માત્ર 5 જ કન્ટ્રીઝ વર્લ્ડમાં સર્વિસ સેક્ટરના પીએમઆઈમાં ગ્રો થયા છે. અમેરિકાનો સર્વિસ સેક્ટરનો પીએમઆઈ એવડો બધો એન્કરેજિંગ નથી. એટલે આ બધી પરિસ્થિતિમાં ક્યાંક પાછું કોક ખોટું બોલી રહ્યું છે, આર્થિક રીતે કોક કંઈક સંતાડી રહ્યું છે. અને જે પીકનો ભાવ હતો હિસ્ટોરિક 189.56, એનાથી આપણે માત્ર ને માત્ર $85-84 અત્યારે નીચે ચાલી રહ્યા છે. આ બબલ ક્યારે બ્રેક થશે? બિલકુલ જે પ્રકારે બાઇડનની અને શીની જે વાત થઈ છે એમાં તાઇવાન જો જાય તો શું પરિસ્થિતિઓ સર્જાય, આ બધું અત્યારે બહુ વોલેટાઇલ સિચ્યુએશન છે. આમાં ભડકો $25 થતા વાર ન લાગે એવી કોઈ એવું કોઈ ટેન્શન કે કાંઈ થાય. છેલ્લે હમણાં જે કિમ જોંગ નું જે સ્ટેટમેન્ટ આવ્યું છે, જે સાઉથ કોરિયા અને યુએસએ જે મિલિટરી એક્સરસાઇઝીસ વધારી રહી છે, એટલે આ બધું ક્યાંક ને ક્યાંક ઇન્ડિકેટ કરી રહ્યું છે કે આખું પાછું આર્ટિફિશિયલ ઓઇલ બબલ થવા જઈ રહ્યું છે. પણ સાચી માહિતી ક્યાંયથી આવતી નથી. હવે આમાં ભારતની જો વાત કરી તો જેમ જયનારાયણ સાહેબે વાત કરી, મોરિસ સરે જે વાત કરી, એ જોતા ભારતે પોતાની એનર્જી સિક્યોરિટી, એટલે જયનારાયણ ભાઈનો આ બહુ ફેવરિટ સબ્જેક્ટ છે એનર્જી સિક્યોરિટી, ઘણી વાત કરે છે એના ઉપર. એનર્જી સિક્યોરિટીનું કોઈ બ્લુપ્રિન્ટ નીતિ આયોગ પાસે છે આજે?
આજે $20-25 નો હાઈક આવે, જે પ્રકારનું તમે પ્રાઇસિંગ લીધું છે બજેટમાં, યુનિયન બજેટમાં, એમાં ક્યાંય તમારી પાસે ટ્રેક્શન છે કે નહીં ભારતે, એ વિચારવાનું છે. એટલે આઈ થિંક આ દિશામાં બહુ મોટું વિચાર માંગી લે એમ છે. નો ડાઉટ, જેને કહી શકો તમે કે એનર્જીના બીજા એરિયા જે છે, રિન્યુએબલ એનર્જીના બીજા એરિયા, એમાં બધું થઈ રહ્યું છે, પણ એ રાતોરાત નહીં થાય. એટલે ફોસિલ ફ્યુલ જોશે. હજી તમારા બેટરી ડ્રીવન વ્હીકલ્સ છે, એના માટેના ચાર્જિંગ સ્ટેશન, એનો ટાઈમ જે જોઈએ ચાર્જિંગ માટે, એનો જે ઇ વેસ્ટ ઉભો થવાનો છે, ઇફ યુ ફોસિલ ફ્યુલ કરતા ડેન્જરસ છે, વધારે પોલ્યુટિંગ છે. અને છેલ્લે હમણાં યુરોપિયન યુનિયનમાં જે દરિયામાં જે ખોદકામ થઈ રહ્યું છે, આ બધા કોબાલ્ટ ને આ બધું મેળવવા માટે, એમાં પણ એક વિરોધનો સ્વરૂપ બદલ્યો છે. એટલે આ બધું એટલું સહેલું નથી કે રાતોરાત ચિત્ર બદલી જશે. અને તમે ઓવરઓલ પ્રાઇસ બાસ્કેટ જોશો, નેચરલ ગેસનું કે ઓઇલનું કે ક્રૂડનું, તો બધામાં છેલ્લા 2 મહિનાની અંદર વધારો થયો છે. માત્ર ને માત્ર વોર મોંગરિંગ જે ફિયર હતું આખું, બિલકુલ, જે યુક્રેનની ને રશિયાની જે પરિસ્થિતિઓ સર્જાણી, સપ્લાય ચેઇન તૂટેલી છે. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે, બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ તૂટેલો પડ્યો છે. એટલે તમે સમજો, જહાજોની ડિમાન્ડ નથી પણ ઓઇલ નો ભાવ આપ છે. બિલકુલ, એટલે હિમાંશુભાઈ, તમારા તમારા જે અભ્યાસ જે રીતના તમે કહી રહ્યા છો કે 2008ની સ્થિતિ અને 1980ની સ્થિતિ, અને એ પછી જો અત્યારે તમે 189.56 જે ડોલર ભાવ થઈ ગયો હતો ક્રૂડનો, અને એના પછી મંદી આવવાના જે સંકેતો છે, આ જે તમારું આ તમે જે અભ્યાસ કર્યો છે, એ જ વિશે મારે વ્યાજી આપને પૂછવું છે કે હિમાંશુભાઈએ તો જે અભ્યાસ કર્યો અને એમને કહેવું એવું છે કે જ્યારે જ્યારે ક્રૂડના ભાવ વધ્યા છે અને જે ટોચ ઉપર ગયા છે, ત્યારે વિશ્વમાં ક્યાંક મંદીના અણસર આવી રહ્યા છે. અને આવી જ વાતો પણ વ્યાજી અત્યારે થઈ રહી છે કે અમેરિકાની અંદર કે બ્રિટનની અંદર જો મંદી આવશે તો આવતા વર્ષે કદાચ ક્રૂડ ઓઇલની માંગમાં ઘટાડો થશે, ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થશે, તો મધ્ય પૂર્વીના દેશોમાં તેમની આર્થિક જે ગતિ છે, શું એમાં પણ ઘટાડો આવશે? અને બીજી વાત જે હિમાંશુભાઈએ કીધી કે ઉર્જા ક્ષેત્રની વાત, તો આપણે કોલસો કે ક્રૂડ ઓઇલના જે ઉર્જા ક્ષેત્રો છે, તો બિન પેટ્રો જે ઉર્જા સ્ત્રોતો છે એના વિકાસમાં શું અવરોધો આવી રહ્યા છે? દેવાંગભાઈ, પહેલા તો વિશ્વમાં આના માટે જે આધારભૂત સંસ્થા ગણાય, ઇન્ટરનેશનલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એનો પોતાનો વર્તારો છે કે 2050ની સાલ સુધી આપણો આ ફોસિલ ફ્યુઅલથી છુટકારો થવાનો નથી. એની ઓલ્ટરનેટિવ સોર્સિસ ઇવન પુટ ટુગેધર વિલ નોટ બી એ મેજર સોર્સ ઇન ધી ઓવરઓલ એનર્જી બાસ્કેટ ધેટ ધ વર્લ્ડ વિલ બી કન્ઝ્યુમિંગ. એટલે વિકસશે વૈકલ્પિક ઉર્જાના જે સ્ત્રોત છે એ વિકસશે. દાખલા તરીકે પવન ઉર્જા આપણે જોઈએ છીએ, ધીરે ધીરે એના તરફનો ઝોક ચાલુ થયો છે. જાપાને એક સ્પેસ સ્ટેશન ઉભું કર્યું છે સોલર એનર્જી હાર્નેસ કરવા માટે, અને એ જો એમના જે અખતરા છે ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રિકલ એનર્જી વાયરલેસ, એમાં જો સફળતા થાય તો દેર ઇઝ એ પોસિબિલિટી ઓફ સબસ્ટેન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધી અધર સોર્સિસ ઓફ એનર્જી અવેલેબલ. દે હેવ એક્સપેરિમેન્ટેડ ઓર બહામાસ એન્ડ દે હેવ સક્સીડેડ ઇન ટ્રાન્સમિટિંગ ધી ઇલેક્ટ્રિસિટી 146 કિલોમીટર વાયરલેસ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર એ લોકોએ ઓન એક્સપેરિમેન્ટલ બેઝિસ દે હેવ બીન સક્સેસફુલ ઇન ડુઇંગ સો. પણ આ બધી બાબતોમાં અગેન આઈ વિલ બોરો ધ સ્ટેટમેન્ટ ફ્રોમ હિમાંશુભાઈ કે રાતોરાત તમે એમ માની લો કે ધી ક્રૂડ વિલ વેનિશ, ધી ઇન્ફ્લુઅન્સ ઓફ ફોસિલ ફ્યુઅલ્સ વિલ ગો અવે, આઈ ડોન્ટ થિંક ધી વર્લ્ડ સેઝ લાઈક દેટ ઓર વર્લ્ડ એક્સપર્ટ્સ સે લાઈક દેટ. એન્ડ ધેરફોર યુ શુડ બેટર ઇઝ ટુ એર ઓન ધ પોઝિટિવ સાઈડ, પ્લાન કન્ઝર્વેટિવલી લાઈક ચાઇના, ગો ફોર લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ એન્ડ સાઇમલ્ટેનિયસલી સ્પીડ અપ ધ ડેવલપમેન્ટ ઓફ ઓલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી. હવે આપણે જે આ ઇલેક્ટ્રિકલ કારની જે વટ મારીએ છીએ એ આખી દુનિયામાં હવે ફરતી થઈ ગઈ છે, પણ એ પોલ્યુશનને કાબુમાં રાખે છે. એટલામાં હવે એ જે પાવર વાપરશે
પાવર હાઉસ નો તમે જો પોલ્યુશન કંટ્રોલ ની વાત કરો તો કદાચ આપણે બહુ કઈ એમાં કોલર ચડાવીને વાત કરી શકીએ એવું દેખાતું નથી. એટલે આ જે બહાબાનો એક્સપેરિમેન્ટ છે એ ફર્ધર સ્કેલ અપ થાય, વૈકલ્પિક ઉર્જામાં હાઇડ્રોજન ઓલ્સો ઇઝ વન ઓફ ધ સોર્સિસ વેર ધ ઓટોમોબિલ્સ રન ઓન ધેટ ઓલ્સો સેવ ધી પોલ્યુશન ધી એન્વિરોન્મેન્ટ ફ્રોમ પોલ્યુશન. આ બધું થાય તો પણ એને ઓન અ વેરી કન્ઝર્વેટિવ એસ્ટિમેટ 40-50 વર્ષ થાય. એટલે આ જનરેશન જો આવા કોઈ મુગેરીલાલ કે હસીન સપને જોતી હોય તો એ શક્ય નથી. પણ આવનાર જનરેશનને આપણે ઘણું બધું એના મોંમાંથી કાઢીને ખાઈ ગયા છીએ, તો આ આપણે વારસામાં આપીને જઈએ તો પાર્ટલી વી વિલ રિડીમ અવર ક્રેડિટ, અધરવાઇઝ દે વિલ બ્લેમ અવર જનરેશન એઝ ધ વન હુ વેર સો મચ ગ્રીડી દેટ દે હેવ ઇટન અવે દેર પાર્ટ ઓફ એનર્જી ઓલ્સો. એટલે આ પરિસ્થિતિમાં આપ જેમ કહો છો શું થશે શું નહીં એ તો ઘણી બધી બાબતો ઉપર આધારિત છે. તમે સોલર એનર્જીને વાયરલેસલી ટ્રાન્સમિટ કરી શકશો, જાપાન જે કરવા માંગે છે તે, તો આખું ચિત્ર બદલાઈ જાય કારણ કે સોલર એનર્જી ઇઝ એન્ડલેસ સોર્સ ઓફ એનર્જી. એ જ રીતે જે વાત હિમાંશુભાઈ કહે છે કે એક નવી શોધ બજારમાં દોડતી થાય રોડ ઉપર, એટલે આપણે અરખાઈ જઈએ છીએ પણ એના ચાર્જિંગ સ્ટેશનનું શું છે. શરૂઆતમાં તમે સોર્ટ ઓફ ઇમ્પેક્ટ જેને હું શોકેસમાં એક વસ્તુ મૂકીને તમે લોકોને ઇમ્પ્રેસ કરો છો એવું કહો, પણ એની માસ યુટિલિટી ડઝન્ટ સીમ ટુ બી ફિઝિબલ. વી આર ઓલ્સો નોટ સરપ્લસ ઇન ઇલેક્ટ્રિકલ એનર્જી, સો ઇફ યુ હેવ એની આઈડિયા ઇન માઇન્ડ દેટ યુ વિલ ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિકલ એનર્જી થ્રુ ધીસ સબસ્ટિટ્યુટિંગ ધી ફોસિલ ફ્યુઅલ્સ, ધેન આઈ થિંક વી આર ઇન અ ફુલ પેરેડાઇઝ. એટલે એનર્જી સિક્યોરિટી ઇઝ ગોઈંગ ટુ બી એ મેજર પ્રોબ્લેમ, દેટ ઇઝ નંબર વન. નંબર ટુ, ઇફ યુ વોન્ટ ટુ કમ્પેર ધ પ્રોગ્રેસ મેડ બાય એની ઓફ ધ કન્ટ્રીઝ, વન ઓફ ધ ઇન્ડિકેટર્સ ઇઝ પર કેપિટા એનર્જી કન્ઝમ્પશન. સો એઝ યુ ડેવલપ ઇન ધ નેક્સ્ટ 30-40-50 યર્સ, પર કેપિટા એનર્જી કન્ઝમ્પશન ઇઝ નોટ ગોઈંગ ટુ કમ ડાઉન, it will increase. And then you are talking about replacing fossil fuels. There I think you are talking about a very big deal. Suppose India depends upon 80% of their crude as imports. Now, it wants to be self-sufficient. Would it be possible in the short run? I don't think so. It is daydreaming. But in the long run, being a technical person, I will always say that the technology has endless options. So we will, and we may tide over the crisis and eventually develop certain things. Like the way we have revolutionized the automobile sector, the way we have revolutionized the computers and artificial intelligence equipments. We may, but again, on the other side, our economy doesn't permit us to do that. We are going towards a problem in that area also when your current account deficit goes out of control. So I think there are several ifs and buts. Let us for the time being keep our fingers crossed and wait, and genuinely wait. No showbazi in energy sector, no showbazi in water sector, no showbazi in food sector. If we don't do that and only focus on the real happenings, I think we can answer this crisis. But for that, you will have to agree first. Now, પહેલા એ નક્કી કરવું પડે કે મને માથું દુખે છે, મને તાવ આવ્યો છે, તો ડોક્ટરની ટ્રીટમેન્ટ કામયાબ થશે. પણ ઇફ યુ આર ટોટલી ઇન ડિનાયલ મોડ કે ના મને તો કંઈ માથું દુખતું જ નથી, તાવ આવ્યો જ નથી, અમારા કુટુંબમાં 7 જનરેશનમાં કોઈને નથી આવ્યો, તો દેન યુ આર ફૂલિંગ યુઅર સેલ્ફ, નોટ ઓનલી દેટ યુ આર ફૂલિંગ યુઅર કન્ટ્રી. દેવાંગભાઈ બિલકુલ. અને વ્યાસજી, કદાચ તાવ આવ્યો છે કે ના કહીએ પણ શું થઈ રહ્યું છે એ જ ખબર નથી પડતી, એટલે એ તો બહુ અઘરું. આઈ ડોન્ટ એગ્રી, બધી જ ખબર પડે છે, પણ હંમેશા એક યાદ રાખવાનું આપણે કે
જાણતા માણસને જગાડવાનું ખૂબ જ મુશ્કેલ છે. આપણે જાણતાને જગાડવાનો આયામ લઈને બેઠા છીએ, એ મોટી મુશ્કેલી છે. ઉપરવાલા જાણકર સમજા નહી, અપની તો હર નાહી તોફાને જેવી વાત છે. ચલો, છ છ મિનિટ જેટલો સમય છે. એક સવાલ મારે હિમાંશુભાઈ, મારે મોડી સાહેબને પૂછવો હતો, પણ એ પહેલા તમે કંઈક આંગળી ઊંચી કરીને કંઈક પ્રતિક્રિયા આપવા માંગતા હતા, તો હું પહેલા તમારી પાસે આવું છું. તમારી પાસે 3 મિનિટ છે. એટલે બે લીટીમાં મારી વાતો પૂરી કરી દઈ. સાહેબે જે વાત કરી એની સાથે હું સહમત એટલે જ આવું છું. જપાન ની વાત કરી, આવો જે 60 મિનિટ નામનો એક પ્રોગ્રામ છે સીબીએસ ઉપર, જેમાં અલીવાલ નહીમી જે યુનાઇટેડ કિંગડમ્સ ના ઓઇલ મિનિસ્ટર છે એને ઇન્ટરવ્યુ આપેલો છે, ને સાઉદી અરેબિયા પણ આવું એક્સપેરિમેન્ટ કરી રહ્યું છે કે જ્યાં સોલાર એનર્જી એ લોકો બહામાઝ ઉપર આખું અર્થ સ્ટેશન બનાવ્યું છે, વાયરલેસલી ટ્રાન્સફર કરવા માંગે છે. બીજી સાહેબે જે વાત કરી કે એમાં એક મારે વાત ઉમેરવાની છે કે જે પ્રકારે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કે એની જે વાત આવે છે, તો આપણે એક એવી સિસ્ટમ હવે કરતા જઈએ છીએ કે આપણે પહેલા કન્ઝ્યુમર્સ ને એની આદત પાડીએ છીએ, અને પછી એની પાસેથી એ જે કન્ઝ્યુમ કરવાનું ચાલુ કરે એટલે મોટો એક ચાર્જ નો ઝટકો આવે. આ જ વસ્તુ મોરબીમાં થઈ જાય, અહીંયા નેચરલ ગેસ ઉપર લઈ ગયા આપણે એને પોલ્યુશન ના નામે, અને પછી નેચરલ ગેસ ના ભાવ એવા થઈ ગયા છે કે મોરબી એક મહિનો હવે બંધ રહેશે વર્ષમાં, એવું મોરબીના કારખાના વાળાઓએ નક્કી કર્યું. આ જ વસ્તુ ઇલેક્ટ્રિસિટીમાં ના થાય જોવું પડશે, કારણ કે જેમ સાહેબે વાત કરી કે ઓસ્ટ્રેલિયામાં એક ઉદ્યોગપતિ મિત્રએ બહુ મોટું સાહસ કર્યું છે અને જે રીતના કોલસો લઈ આવશે અને બધું કરશે, તો પાવર પ્લાન્ટ ચલાવવા માટે તો ક્યાંક તમને આ દિશામાં નથી લઈ દેવામાં આવતા, આ વિચારવાનો મુદ્દો છે. અને ખાસ કરીને જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નો જે ફ્યુલ છે, આઈ મીન જે વેસ્ટેજ છે, ઈ વેસ્ટેજ, એ બહુ મોટા પોલ્યુશન ના ઇસ્યુઝ ઉભું કરી રહ્યું છે આખા વર્લ્ડમાં. એની સામે લિટરલી અત્યારે ઘણા દેખાવો થઈ રહ્યા છે. એટલે વિચારવા જેવી વાત છે, 100% વિચારવા જેવી વાત છે. બિલકુલ, બહુ સાચી વાત છે. મોરેશજી, આપકે પાસ આના ચાહતા હું, યે સવાલ હૈ કે આપકે પાસ ભી 3 મિનિટ હૈ કે જો મુખ્ય તેલ ઉત્પાદક જો હૈ દેશ, ઉનકે અર્થતંત્ર મેં અભી તેજી દેખને કો મિલતી હૈ, યે કિતની લંબી ચલેગી? યુ મીન કન્ઝમ્પશન ઓફ ઓઇલ? મોરેશજી, હેલો. આઈ થિંક મોરેશ સાહેબ, વી વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ આસ્ક યુ ઇઝ that these, because of the price rise in crude, currently we see some kind of a rally in the oil producing countries. All the he says how long it will last. Dekho, abhi ye, this is a bahut hi mushkil ka sawal hai, okay? Lekin main itna kahunga ki jo jiske paas capacity hai aur reserves, developed reserves hai, wo टिक कर बैठ सकते हैं फॉर अ वेरी लॉन्ग टाइम, 2050 के आगे भी जा सकते हैं. क्योंकि अभी आप देखो जो एकदम एफिशिएंट कंट्रीज है इन ऑयल, जो गिफ्टेड कंट्रीज है जैसे सऊदी अरेबिया है, उनका प्राइस एक्चुअल कॉस्ट ऑफ प्रोडक्शन, रेंट, टैक्स वगैरह निकाल दो, इज अबाउट $8 अ बैरल. कोई ऐसे भी ऑयल वेल से जिधर $2 अ बैरल पे निकल रहा है, ओके? तो अभी क्या है, दे कैन टेक अ फॉल इन प्राइस ऑफ ऑयल टिल $20. बहुत सारे प्रोडक्शन है, जैसे इंडिया का प्रोडक्शन भी वैल्यूलेस आफ्टर बिलो लेट अस से $35 के आज के प्राइस में. लेकिन क्वाइट अ लॉट ऑफ ऑयल रशियन ईस्ट साइबेरियन फील्ड्स, इफ यू डेवलप द गैस, देन सऊदी सर्टेनली, लिबियन, नाइजीरियन, दीज आर लो कॉस्ट ऑयल, वेरी हाई क्वालिटी लो कॉस्ट ऑयल, तो दे कैन स्टे लॉन्ग. तो ये दूसरी भी एक बात है कि देखो, ऑयल इज यूज्ड नॉट जस्ट फॉर एनर्जी, पावर प्लांट्स एंड ऑयल एंड गैस, दे आर यूज्ड द स्वीट स्टॉप फॉर अ होल लॉट ऑफ प्लास्टिक्स एंड अदर मटेरियल्स, केमिकल्स, यू नो, सब कुछ. तो उनका वो जो डाइवर्जन होगा, जैसे यू नो एनर्जी बढ़ रहा है, इट कैन हैपन. नाउ वर्ल्ड का एनर्जी फोरकास्ट थोड़ा डिप्रेस्ड है, ओके? एंड आई विल गिव यू द रीजनिंग. इंडिया इज द बिगेस्ट कंट्री नाउ, इंडिया एंड साउथ एशिया. अभी आप साउथ एशिया को देखिए, इंडिया इज सेल्फ गोइंग टू बी लार्जर देन चाइना, पाकिस्तान, बांग्लादेश वगैरह मिला के इंडिया अबाउट 1.2 1.25 टाइम्स लार्जर देन चाइना. और हमारे एनर्जी एकदम कम है पर पर्सन यूटिलाइजेशन, एंड दिस इज अ हॉट कंट्री, ओके? तो आप इलेक्ट्रिसिटी बोलो, ऑयल बोलो, क्लोथिंग बोलो, सब कुछ ऑन अ पर हेड बेसिस ज्यादा होगा इफ आवर इनकम्स वेयर टू राइज. सो इमेजिन दैट इंडिया इंडस्ट्रियलाइज हो रहा है, डेवलप हो रहा है, पाकिस्तान वगैरह भी हो रहा है, देन द ऑयल डिमांड एंड एनर्जी डिमांड विल बी वेरी लार्ज, सो दैट आज का जो हमारा ऑयल डिपेंडेंस है उसको
उसको नेगेट उसको गिरने पाएगा. अदर न्यू सोर्सेज में रिप्लेस एनर्जी नॉट रिप्लेस में एड टू द एनर्जी बट द करंट कंजम्पशन ऑफ ऑयल इज अनलाइकली टू फॉल इन इट. ओके सर्टनली नॉट ऑयल कोल विल फॉल आई एग्री. ओके सो दिस इज गोइंग टू बी द सिनेरियो फॉर इंडिया. तो अभी इंडिया को क्या करना है दैट इज द क्वेश्चन. देयर आर मेनी ऑप्शंस. देयर इज अ लॉन्ग टर्म स्ट्रेटजी जो कुछ कुछ कर रहा है लेकिन आई थिंक सम ऑफ द थिंग्स दैट आर बीइंग इग्नोर्ड इज पम्प्ड स्टोरेज. ओके अभी आप देखो इंडिया इज एडवांटेजियसली प्लेस्ड फॉर पम्प स्टोरेज बिकॉज हमारे पास मानसून है और हमारे पास बहुत सारे इरिगेशन डैम्स. तो इरिगेशन डैम्स पे आप एक यू नो इंटरमीडिएट स्टोरेज आप ड्यूरल स्टोरेज एंड टर्बाइन्स को फ्रांसिस रिवर्सिबल टर्बाइन पे बदल दिए. तो यू कैन एक्चुअली स्टोर अ लॉट ऑफ सोलर एनर्जी विच कम्स इन द हॉट डे टाइम. उक्काई ककरापारा इज अ वेरी गुड एरिया टू स्टार्ट पंप स्टोरेज. आई थिंक द गवर्नमेंट इज कीन ऑन इट. तो ऐसे बहुत सारे रिसोर्सेस है विच इंडिया कैन यूज. वन इज सोलर. इंडिया कैन स्टेप अप आरएनडी ऑन बैटरीज विच इज ऑलरेडी डूइंग. बट मोस्ट इंपॉर्टेंटली ये जो पंप स्टोरेज विल बी अ गुड ईजी सोल्यूशन एटलीस्ट फॉर द नेक्स्ट 50 ईयर्स. बिल्कुल बिल्कुल. और भी दूसरी बात है दैट यू नो व्हाट मिस्टर व्यास एंड अदर्स टॉक बताया कि वायरलेस ट्रांसमिशन. ओके ये भी आ सकता है. सो उधर भी रिसर्च होना है. सो वी शुड पुट मोर मनी ऑन रिसर्च रादर देन अभी यू नो परस्यूइंग इंफीरियर सोलर एंड सब. बिल्कुल. तो ऊर्जा क्षेत्र घना बदा अपनी पास ऑप्शन्स रहे परंतु क्रूड ऑइल नो खेल आप दर्शक मित्रों जुड़ू के आनी अंदर जे खास मध्य पूर्व देशों एनी उपर आपड़े केम डिपेन्ड रहू पड़े. अत्यारे नो डाउट के देशों नी अंदर आर्थिक तेजी तो जोवा मळी रही है परंतु साथ साथ क्यांक मंदी नो अणसार पण देखाई रह्यो छे. उल्लेखनीय छे के जो आपणे पण अर्थतंत्र ने वेग आपवो पड़शे तो पछी न फक्त क्रूड ऑइल पर क्रूड ऑइल आधारित ऊर्जा पर આપણે ડિપેન્ડ રહેવું પડશે. આપણે એના ઓપ્શન્સ પણ વિચારવા પડશે. વેલ સમયનો અભાવ છે એટલે આજે કન્ક્લુડન કરવાનો સમય નથી આપી શક્યો વ્યાસજી. એ બદલ ક્ષમા ચાહું છું. પરંતુ વ્યાસજી આપનો અને મોદી સાહેબ આપનો અને હિમાંશુભાઈ આપનો આપ ત્રણે મહાનુભાવોનો આભાર. ખાલી એટલી વાત કેવી છે તમે જે રિલાયન્સ નો પ્રશ્ન પૂછ્યો કે જે રીતના રશિયાથી ઓઇલ લેવાનું ચાલુ છે બીજા નંબરમાં રિલાયન્સ છે ग्रीन एनर्जी में बहुत मोटू रोकाण करवानी जाहिरात लास्ट एजीएम में करेली छे. 5000 एकर नी जाकी चार फेसिलिटीज जामनगर खाते करवा એટલે એને ફ્યુચર જોઈ ગયા છે કે ઓઇલ હવે ભવિષ્યમાં કદાચ વાયેબલ નહીં બને અને એટલે જ દિશામાં ન્યુ ટેકનોલોજી ન્યુ એજ ઇન્વેસ્ટમેન્ટ્સ માં જે સોલાર ને ઈ ડ્રિવન જે નોન રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે ઈ તરફ જઈ રહ્યા છે. બિલકુલ. થેન્ક યુ. ધન્યવાદ આપ ત્રણે મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો ચર્ચામાં અત્યાર પછી આટલું વધુ સમાચાર આપ જોતા રહો. થેન્ક યુ. જીએસટીવી નમસ્કાર.